स्वाभाविक रीते विचारो छो। जेम के कोई व्यक्ति गणित सीखे छे तो एना मन में एक विचार होय छे कि भविष्य में हूँ बैंक में नौकरी मेळवीश तो मने काम लागशे। कोई व्यक्ति कविता सीखे छे, गजल सीखे छे, वार्ता सीखे छे तो एना मन में चोक्कस होय छे कि भविष्य में आ मने उपयोगी बनशे। जो हूँ शिक्षक बनीश तो सारू काव्य पठन करी शकीश। एवी रीते घणा माणसो जे छे ए पोतानुं भविष्य विचारीने ए अत्यारे जे एनी सामे हाजर छे एने ध्यानमां लईने ए सुउपयोगी बनशे भविष्यमां ए विशे विचारे छे। एटले ध्यान એ ભવિષ્ય લક્ષી છે। આ બાબત આપણે ધ્યાનમાં લઈએ। હવે ધ્યાન મેં તમને હમણાં કહ્યું તેમ પસંદગીયુક્ત છે, આપણને ગમે છે એવી વ્યક્તિ કે વસ્તુ ઉપર આપણે ધ્યાન આપીએ છીએ। પરંતુ ક્યારેક એવું બને છે કે અનાયાસે અનિવાર્યપણે આપણે ધ્યાન આપવું જ પડે, આપણું ધ્યાન ત્યાં જાય છે। એનું કારણ છે કે જે આજુબાજુ આપણા ઘણા બધા પરિબળો છે કે ઉદ્દીપકો છે એની તીવ્રતા આપણને અસર કરે છે અને એ તીવ્રતા એની અસરકારકતા આપણું ધ્યાન ખેંચવા માટે જવાબદાર બને જ છે। તમને ખ્યાલ હશે કે તમે કોઈ એક રૂમમાં બેઠા હોવ, બારણું ખુલ્લું હોય અને કોઈ વ્યક્તિ પસાર થાય, તમે નથી ઓળખતા તો પણ તમારું ધ્યાન ત્યાં જાય છે। જેટલી જેટલી વ્યક્તિ પસાર થાય છે એ તમામ વ્યક્તિ ઉપર તમારું ધ્યાન જાય છે, આ અનિવાર્યપણે ધ્યાન જાય છે। અને એ બાબત વસ્તુલક્ષી છે એમ કહી શકાય, કારણ કે એ ધ્યાન આપણું અનિવાર્યપણે ખેંચવા માટે એવી પરિસ્થિતિ પેદા કરે છે। તો આવા પરિબળો વિશે આપણે વિચારીએ, જોઈએ। એમાં પહેલું પરિબળ છે ઉદ્દીપકની તીવ્રતા। આપણી આજુબાજુ ઘણા બધા ઉદ્દીપક હોય છે, કેટલાક ઉદ્દીપકો મંદ હોય છે અને કેટલાક તીવ્ર હોય છે, જેમ કે ધીમો ધીમો અવાજ, આછો આછો પ્રકાશ। આવા ઉદ્દીપકો વચ્ચે કોઈ મોટો અવાજ અચાનક થાય, જેમ કે લાઉડસ્પીકર અથવા બોમ્બ ફાટે, તો આપણું ધ્યાન ત્યાં અચાનક અનિવાર્યપણે જવાનું જ છે। એ રીતે આછા આછા અજવાળામાં અચાનક વીજળી ચમકે તો આપણું ધ્યાન ત્યાં અચાનક અનિવાર્યપણે જાય છે, આપણું ધ્યાન ખેંચાય છે। બીજું ઉદ્દીપકનું કદ। ઘણી બધી નાની નાની વસ્તુઓ દુકાનમાં હોય છે, તમે જોઈ હશે કે બૂટની દુકાનમાં ઘણા બધા બૂટ ચંપલ પડ્યા હોય છે, પતંગની દુકાનમાં ઘણા બધા નાના મોટા પતંગો હોય છે। પણ તમે જોયું હશે કે ઘણી દુકાનની બહાર એક મોટો બૂટ જે મોટી સાઈઝનો લટકાવેલો હોય છે, એક મોટો પતંગ દુકાનની બહાર લટકાવેલો હોય છે, તો એનું કદ આટલું મોટું શા માટે કે જે એવડો મોટો પતંગ જે ખરેખર ઉડાડી શકવા માટે નથી બનાવેલો હતો, એવડો મોટો બૂટ જે પહેરવા માટે નથી બનાવેલો હતો, તો શા માટે આ વેપારીઓ આવું કરે છે? એનું કારણ છે તમારું ધ્યાન ખેંચાય। એક મોટી કોલગેટની જે ટ્યુબ બનાવેલી લટકતી તમે જોઈ હશે, એ રીતે કોઈ મોટું બોક્સ અથવા મોટો મોબાઈલ એ દુકાનની બહાર મૂકેલો જોયો હશે, ડમી હોય છે, સાચો નથી હોતો, પણ આવું વેપારીઓ એટલા માટે કરે છે કે તમારું ધ્યાન ખેંચાય, તમે ત્યાંથી પસાર થાઓ તો અનિવાર્યપણે તમારું ધ્યાન ખેંચાય।
ध्यान खेचवा माटेनुं आ परिबळ एटले के मोटू कद। पछीनुं एक परिबळ छे जेनो आपणने तमामने अनुभव छे, एकनी एक वातनुं पुनरावर्तन, रिपीट थया करे, एकनी एक जाहेरात वारंवार बतावामां आवे छे। केम? कारण के पुनरावर्तन ए एवुं परिबळ के परिस्थिति छे કે જેમાં આપણું ધ્યાન ત્યાં જાય, આપણું ધ્યાન ખેંચાય। તમે જોયું હશે કે બ્રેકિંગ ન્યૂઝ ટીવીમાં નીચે વારંવાર એના એ જ ન્યૂઝ બતાવ્યા કરે છે। કેમ? કારણ કે ઘણા બધા ન્યૂઝ એ સાથે રજૂ થતા હોય છે જે તમારા માટે ધ્યાનમાં હોય અથવા ન પણ હોય, એવું પણ બને। તમે ટીવી જોતા હોય, સાથે વાંચતા હોય, વાતો કરતા હોય, એવું પણ બને। પણ બ્રેકિંગ ન્યૂઝ વારંવાર એકની એક જાહેરાત સતત આવ્યા કરે છે, પુનરાવર્તન થયા કરે છે, એટલે તમારા ધ્યાનમાં ચોક્કસ આવે છે। ચૂંટણીનો પ્રચાર કરવા માટે રાજકીય પક્ષો બસ હવે તો એક જ તક, બસ હવે તો એક જ તક, આવું વારંવાર પુનરાવર્તન કરે છે। ખરેખર આમ તો એ કંટાળાજનક હોય છે, આપણને ગમતું નથી, પણ છતાંય એની અસર એવી થાય છે કે જે આપણા ધ્યાનમાં આવે જ છે, આપણા માનસ ઉપર એ છવાઈ જાય છે। તો ઘણીવાર તમે લાઇટ પણ જોઈ શકે જે આ રીતે સતત ખસતી હોય, એટલે પુનરાવર્તન પામતી હોય, તો એ વસ્તુ પણ તમારા ઉપર અસર કરે છે અને તમારું ધ્યાન એના તરફ અનિવાર્યપણે જાય છે। ત્યાર પછીનું પરિબળ છે વિષમતા, વિરોધાભાસ। આ બાબત એવી છે કે જેમાં બે પરિસ્થિતિ એકદમ વિરોધી હોય। અહીંયા એક ચિત્ર તમે જોઈ રહ્યા છો કે જેમાં એક હસતો ચહેરો છે, એક રડતો ચહેરો છે, એક જાડો માણસ છે, એક પાતળો માણસ છે। આવી પરિસ્થિતિ જ્યારે તમારી સામે આવે ત્યારે તમારું ધ્યાન અચૂક જાય છે। રસ્તા ઉપર એક કદરૂપો અને એક સુંદર પુરુષ બંને સાથે જઈ રહ્યા હોય તો પણ તમને એમ થશે કે આ કેવી જોડી છે, કોઈ જાડી સ્ત્રી અને એનો પતિ એકદમ દુબળો પાતળો હોય તો એ કજોડું આપણા ધ્યાનમાં તરત આવે છે, આપણું ધ્યાન ત્યાં તરત જાય છે અને આપણે વિચારીએ છીએ કે આ કેવું કજોડું છે, કેવી જોડી છે। આ બંને મિત્રો કેવા છે? એકદમ રૂપાળો અને એકદમ કદરૂપો। આવી વિષમ પરિસ્થિતિ એટલે કે વિરોધાભાસી પરિસ્થિતિ આપણું ધ્યાન અનિવાર્યપણે ત્યાં ખેંચાય છે। આ જે દુકાનદારો અથવા જે વસ્તુ વેચવાવાળા આ પરિસ્થિતિનો ઉપયોગ એ રીતે કરે છે કે જેમાં પ્રોડક્ટની સાથે આ એક ચિત્ર આવું મૂકે છે અને એમ કહે છે કે તમે જો અમારી પ્રોડક્ટ ખરીદો, અમારી વસ્તુ વાપરો તો તમે ખુશ થઈ જશો, તમને મજા આવશે, એટલે ચહેરો હસતો છે, પણ જો તમે અન્ય વસ્તુ વાપરશો તો તમારે પસ્તાવાનો વારો આવશે, તમારે રડવાનો વખત આવશે, એટલે રડતો ચહેરો છે। આપણે જાણીએ છીએ કે ઘણી વસ્તુઓની જે લોકો જાહેરાત કરે છે અથવા વસ્તુ વેચે છે ત્યારે એ પત્રિકાની અંદર આવા ચિત્રો એ છાપેલા હોય છે, આપણું ધ્યાન ખેંચવા માટે જ। ઘણીવાર એવું કરે છે કે જાડા માણસની સાથે પાતળો માણસ એટલા માટે ગોઠવે છે કે તમે વજન ઘટાડી શકો છો, તમે આવા પાતળા એટલે કે સુંદર દેખાઈ શકો છો, એ સમજાવવા માટે આવા પ્રકારના ચિત્રો લોકો મૂકે છે। ત્યાર પછીનું પરિબળ છે ઉદ્દીપકની ગતિ। આપણી આજુબાજુ ઘણા બધા ઉદ્દીપક, ઘણી બધી વસ્તુઓ, ઘણા બધા વ્યક્તિઓ બેઠા હોય છે, જો એ સ્થિર હોય તો આપણે એના તરફ બહુ ધ્યાન નથી આપતા, પણ જો ગતિશીલ હોય તરત જ આપણું ધ્યાન જાય છે। જેમ કે પંખો બંધ છે, સ્થિર, આપણે એના તરફ ધ્યાન નથી આપતા, અચાનક પંખો ફરે છે તો તરત જ આપણું ધ્યાન ઉપર જાય છે, ફેન ચાલુ થયો। આ બાબતનો ઉપયોગ જાહેરાત કરવાવાળા, વસ્તુ વેચવાવાળા
એ મોટું બેનર કોઈ વ્હીકલ ઉપર લગાવી દે છે, તમે ચિત્ર જુઓ છો એ પ્રમાણે, એ જ્યારે ફરતું હોય છે એટલે કે મોબાઈલ એડવર્ટાઇઝિંગ, એ બહુ અસરકારક છે કે તમારું ધ્યાન ત્યાં જાય જ. સ્વાભાવિક રીતે મેં તમને કહ્યું એમ સ્થિર કરતાં ગતિશીલ વસ્તુઓ આપણા ધ્યાનમાં આવે છે. મોટું બલૂન આકાશમાં ઊંચે જે ડોલ્યા કરતું હોય, ખસતું હોય, અને એના ઉપર લખેલી કોઈ પ્રોડક્ટની જાહેરાત, એ આપણા ધ્યાનમાં આવે છે. તો ગતિશીલ વસ્તુઓ આપણા ધ્યાનમાં આવે છે, અનિવાર્યપણે આવે છે. ત્યાર પછીનું પરિબળ છે નવીનતા, જેમાં ફેશન ડિઝાઇન કે જે લોકો નવી વસ્તુ બજારમાં મૂકવા માગતા હોય, નવી ફેશન બતાવવા માગતા હોય, એ લોકો કોઈ નવા જ પ્રકારનો કોસ્ચ્યુમ, નવા જ પ્રકારનો ડ્રેસ જેની ડિઝાઇન નવા પ્રકારની હોય એ તૈયાર કરીને મૂકે છે અથવા પ્રદર્શનમાં મૂકે છે. ફેશનમાં કોઈએ ન કરી હોય એવા પ્રકારની ફેશન, કોઈએ ન પહેર્યું હોય એવા પ્રકારના ઘરેણાં કે પોશાક જે ચિત્રમાં દેખાય છે એમ એ પહેરે છે, લોકોને બતાવે છે, નવું લાગે છે એટલે તરત જ આપણા ધ્યાનમાં આવે છે. આપણે બધા જાણીએ છીએ કે જ્યારે સ્કૂલમાં નવા ટીચર આવ્યા હોય ત્યારે એ ટીચર દરેક વિદ્યાર્થીઓના ધ્યાનમાં અચૂક આવે છે, કારણ કે નવા છે. એટલે નવીનતા આપણા ધ્યાનમાં અનિવાર્યપણે આવે છે. હવે ધ્યાનના કેટલાક પરિબળો એવા છે કે જે વ્યક્તિગત કહી શકાય, આત્મલક્ષી કહી શકાય, સ્વભાવમાં છે. એટલે કે માણસ એ ધ્યાન આપે છે એની પાછળનું કારણ એની મનસ્થિતિ, માનસિક સ્થિતિ, અને એ મનસ્થિતિ જેને આત્મલક્ષી પરિબળ કહી શકાય એવા કેટલાક પરિબળો હું તમને સમજાવું. એમાં પહેલો છે રસ, રુચિ. આપણને શેમાં રસ પડે? સ્વાભાવિક છે, આપણને જે ગમતું હોય એમાં, આપણને જે ગમતું ગીત છે એમાં આપણને રસ છે. ચિત્રલોક જેમાં આપણું ધ્યાન એવા હીરો હિરોઈન ઉપર પહેલાં પડશે કે જે આપણને ગમે છે, અને એના વિશે જે લખ્યું છે એ વાંચવામાં આપણને રસ પડશે. ઘણી બધી સિરિયલો આવે છે, ઘણા બધા કાર્યક્રમ આવે છે, પણ જેને સીઆઈડીમાં રસ પડતો હશે એ સીઆઈડી જ જોશે, બીજા કાર્યક્રમો નહીં જોવે. પણ જેને સીઆઈડીમાં રસ નહીં પડતો હોય એ સીઆઈડી નહીં જોવે, એને જે ગમે છે એ સિરિયલ જોશે. એટલે કે અહીંયા રસનો વિષય છે, અને પોતાના રસ પ્રમાણે એ ધ્યાન અચૂક આપે છે, ચોક્કસ આપે છે. ત્યાર પછી પ્રેરણા, જેને આપણે મોટિવેશન કહીએ છીએ, ઈચ્છા કહીએ છીએ, જરૂરિયાત કહીએ છીએ. ભૂખ્યો માણસ હોય તો એના ધ્યાનમાં ખોરાક ચોક્કસ આવે છે. લગ્ન પ્રસંગની અંદર વિધિ ચાલી રહી છે, ઘણા બધા ઓળખીતા સગાવાલા ભેગા થયા છે, પણ જેને તીવ્ર ભૂખ લાગી છે એનું મન રસોડા તરફ છે, એને ખાવાની વસ્તુઓ જે બની રહી છે એની સુગંધ એને આવી રહી છે, એના તરફ એનું ધ્યાન છે, એટલે એ ખાવાની વસ્તુ તરફ વધારે ધ્યાન આપશે. બીજી બધી બાબતો એના માટે ગૌણ છે. તરસ્યા માણસ માટે પાણી પીવું, પીણું વગેરે એ મહત્ત્વની વાત છે, બીજું ગૌણ છે એમ કહી શકાય. આપણે એમ કહી શકીએ કે કહેવતની રીતે સુથારનું મન બાવળીએ. કેમ? કારણ કે સુથાર જે છે એનું લાકડું એ જરૂરિયાત છે, એટલે એનો વિચાર, એની ઈચ્છા, એની પ્રેરણા
એ લાકડા તરફ રહેવાની, બાવળિયા તરફ રહેવાની, ક્યારે સુકાય અને હું કાપી લેજો. એ પછી મનોવલણો, એ પણ આત્મલક્ષી પરિબળ છે, માનસિક બાબત છે. મનોવલણો બે પ્રકારના હોય છે, એક વિધાયક, બીજું નિષેધક. જે તમને ગમે છે, તમે જેના તરફ ધ્યાન આપો છો, એટલે કે વિધાયક છો, એ પ્રકારનું મનોવલણ વિધાયક મનોવલણ છે. જેને તમે અવગણના કરો છો, તમારા ધ્યાનમાં નથી લેતા, એ નિષેધક મનોવલણ છે. જે તમને ગમતું પણ નથી, તમને સારું પણ નથી લાગતું. સંબંધોની રીતે વાત કરીએ તો ઘણા માણસોને અન્ય વ્યક્તિ સાથે જો સારા સંબંધો હોય તો એ વિધાયક મનોવલણ ધરાવે છે એમ કહી શકાય, જો ખરાબ સંબંધો હોય તો નિષેધક મનોવલણ છે એમ કહી શકાય. અને એને ધ્યાનમાં રાખીને વ્યક્તિ, સંબંધો અને એની ગતિવિધિ ધ્યાનમાં લેશે. ઉદાહરણ તમને હું આપું કે સાસુ અને વહુ. સાસુનું વહુ પ્રત્યે નિષેધક મનોવલણ હોય છે, સ્વાભાવિક છે. જો વહુ નાની નાની ભૂલો કરે તો એ તરત જ સાસુના ધ્યાનમાં આવે છે, કારણ કે ત્યાં વલણ છે એ નિષેધક છે. અને દીકરી, તો દીકરી સાથે માનું વલણ છે એ વિધાયક છે, એટલે દીકરી મોટી ભૂલ કરે તો પણ ધ્યાનમાં નથી આવતી, કારણ કે અહીંયા વલણ છે એ વિધાયક છે, મનોવલણ, કે જેમાં હું એની માં છું, મારી દીકરી છે, અને તો ભૂલો કરે એટલે મોટી ભૂલો પણ સાસુના ધ્યાનમાં નથી આવતી.